નમસ્કાર. આજે ગુજરાત સાથે હું છું, આપની સાથે બનસી રાજપૂત. એક મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. હાર્દિક અલ્પેશ જિજ્ઞેશની સામે જે ફરિયાદનો મામલો છે, ગાંધીનગર એસપી કચેરી પહોંચી ચૂક્યા છે ત્રણેય યુવાન નેતાઓ. જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, આ રીતે હાથમાં હાથ રવીને જે રીતે આંદોલનની મુદ્રામાં ત્રણેય નેતાઓ જોવા મળ્યા. રેડ પર જે રીતે રાજકારણ અત્યારે ગરબા આવશે, ખોટા કેસ કરવામાં આવ્યા છે તેવા દાવા પણ કરવામાં આવ્યા. હાર્દિક પટેલે આ વાત કરી છે. અમદાવાદના લઠ્ઠા કાંડ બાદ દારૂના ગેરકાયદે ચાલતા અડ્ડાઓ પર ત્રણ જે યુવા નેતાઓ છે, હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશે જે રેડ કરી હતી, ત્રણેય નેતાઓએ જે ઘર પર રેડ કરી હતી તે ઘર માલિકે તેમની સામે ફરિયાદ નોંધાવી. મકાન માલિકનો આરોપ છે કે તેમણે 3-4 મહિના પહેલા જ દારૂનો ધંધો બંધ કરી દીધો છે. તેમના ઘરેથી જે દારૂ પકડવામાં આવ્યો તે પ્રવીણ બરવાડ નામના શખ્સે તેમના ઘરે રાખ્યો હતો. જોકે પોતાના પર નોંધાયેલી ફરિયાદના મુદ્દે ત્રણેય નેતાઓ ગાંધીનગર ખાતે સરેન્ડર કરવા માટે પહોંચ્યા. ત્રણેય યુવા નેતાઓના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ પહોંચ્યા. જેને લઈને એસપી કચેરીએ ભારે હંગામો જોવા મળ્યો. પોતાની ધરપકડ વહોરવા માટે આવેલા નેતાઓએ સરકાર સામે પણ આકરા પ્રહારો કર્યા. તો ખોટા કેસ કરવામાં આવ્યા છે તે વાત વારંવાર ઉચ્ચારવામાં આવી. ત્રણેય નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે જોઈ શકાય છે દ્રશ્યમાં પણ સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. અને જે પુરાવા છે તેમની પાસે છે. લઠ્ઠાકાંડમાં કેટલીય બહેનો વિધવા થઈ છે તેવું મેવાણીનું નિવેદન પણ સામે આવ્યું. દારૂના વેચાણ સામે લડતા તેમને કોઈ નહીં રોકી શકે તેવું અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાયા હતા અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી તમામ નેતાઓએ ઉચ્ચારી હતી. સમર્થકો સાથે ત્રણેય નેતાઓ એસપી કચેરી પહોંચ્યા હતા. જે દ્રશ્ય આપની સામે છે, અત્યારે જે રીતે રેડ પર રાજકારણ ગરબા આવશે, જ્યારે એસપી કચેરી ખાતે ત્રણેય યુવા નેતાઓ પહોંચ્યા, જોઈ શકાય છે કે તેમની સાથે અન્ય જે ધારાસભ્યો છે તે પણ જોડાયા છે અને આગામી સમયમાં હજુ પણ બીજા ધારાસભ્યો તેમની સાથે જોડાયા મુહિમમાં. અને જે તેવર ત્રણેય નેતાઓના જોવા મળી રહ્યા છે તે આક્રમક જોવા મળી રહ્યા છે. જનતા રેડ મામલે જે મુદ્દો સામે આવ્યો છે, ફરિયાદ નોંધવામાં આવી છે. સામે ત્રણેય નેતાઓ સામેથી ધરપકડ વહોરવા માટે પહોંચ્યા હતા અને તેને લઈને આ રીતે જે સમગ્ર રાજકારણ ગરબા આવશે. તો પોલીસે જનતા રેડને ફક્ત પબ્લિસિટી માટેનો એક સ્ટંટ ગણાવ્યો હતો. રેડ દરમિયાન ન તો ચાલતા અડ્ડા, મકાન માલિકે જનતા રેડ સામે જે ફરિયાદ નોંધાવી, તેમનો એવો આક્ષેપ છે કે તેમના ઘરે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહોતી ચાલતી, અન્ય કોઈ વ્યક્તિએ તેમના ઘરે આ રીતે દારૂની પોટલીઓ મૂકી હતી અને તેને લઈને આ તમામ જે રાજકારણ છે તે અત્યારે ગરમાયું છે. તો દ્રશ્યો આપની સામે છે. જે રીતે આક્રમક અંદાજમાં ત્રણેય નેતાઓ એસપી કચેરી ખાતે પહોંચ્યા, બે ધારાસભ્યો છે, એક આંદોલનકારી નેતા છે. જે રીતે આક્રમક તેવર હાર્દિક પટેલ આપ જોઈ શકો છો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, હાથમાં હાથ બરોવીને જે રીતે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ત્રણેય નેતા ધરપકડ વહોરવા માટે પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે જયારે જનતા રેડ કરવામાં આવી હતી દારૂબંધીને લઈને, એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે, એક પરિવારે ફરિયાદ નોંધાવી છે ત્રણ નેતાઓ વિરુદ્ધ કે તેમની સાથે ઉદ્દતભર્યું વર્તન કરવામાં આવ્યું, કોઈ પણ આગામી નોટિસ વગર તેમની ઘરે આ રીતે જનતા રેડ પાડવામાં આવી. તેને લઈને આ ફરિયાદ ત્રણ નેતાઓ સામે. મોટી સંખ્યામાં સમર્થકો છે તે અત્યારે તેમની સાથે જોડાયા છે. જોઈ શકાય છે કે જે રીતે લોકો ઉમટી પડ્યા હતા અને જે તેવર જોવા મળી રહ્યા છે તે ઘણા આક્રમક જોવા મળી રહ્યા છે. देखिए जिस तरह से गुजरात के अंदर शराब पाबंदी और फिर भी अमलवारी नहीं हुआ, शराब पाबंदी की बात की और हम पे झूठा केस कर दिया, अगर हम गुनेगार है तो हमको जेल में डाल दिए, वरना आप एक्सेप्ट कीजिए कि गुजरात के अंदर शराब पाबंदी है उसकी अमलवारी नहीं कर पा रहे हैं और गुजरात के अंदर शराब पाबंदी चाहिए ना, हमें जेल में डालने से रोक पाओगे, झूठे केस करने से रोक पाओगे आप. देखिए हार्दिक भाई, अल्पेश भाई और हम लोगों ने मिलकर ये जो काम किया उसके लिए हमको एप्रिशिएशन मिलना चाहिए. गुजरात में गैर कानूनी तौर पर शराब मिलती है, गुजरात का बच्चा बच्चा जानता है, तो इस बात से शर्मिंदगी महसूस कर कर एक कड़क कार्रवाई जो करनी चाहिए उसके बाद हमारे पास एफआईआर दर्ज करेगी. તો જે રીતે ત્રણેય નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી અને સામે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, પોલીસ પોતાની કાર્યવાહી નથી કરી રહી, સાથે જ
પોલીસ અને બુટલેકરોની મિલીભગતની પણ વાતો સામે આવી રહી છે, ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અત્યારે અમારી સાથે સતત જોડાયેલા છે. મેહુલ, આ જે રીતે ઉગ્ર જે અંદાજ તમામ નેતાઓનો જોવા મળ્યો, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે, શું વધુ વિગતો છે આ સમગ્ર ઘટનાક્રમને લઈને? બિલકુલ બંસી, વાત કરવામાં આવે અડધો કલાક જેટલો સમય છે તે થઈ ચુક્યું છે. ત્રણેય નેતાઓ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ જે છે તેની સાથે વધુ એક નેતા છે, નેતા જે એસપી ને મળવા માટે પહોંચ્યા છે. એસપી સાથે તેમની મુલાકાત થઈ રહી છે, છેલ્લા 30 મિનિટથી તેઓ ચર્ચા કરી રહ્યા છે. વીટીવી સાથે જે ત્રણેય નેતાઓએ જે વાતચીત કરી છે તેમાં તેમનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસે જે છે તેમને એપ્રિશિએટ કરવા જોઈએ, કારણ કે જે પણ કાર્યવાહી તે લોકોએ રેડ કરી છે તે વિડીયોની અંદર ઉપલબ્ધ છે, વિડીયો તેઓ જોઈ શકે છે. વિડીયોમાં મહિલા આક્ષેપ જે મહિલાને પૂછવામાં આવ્યું તો તેમણે એવું કહ્યું હતું કે પોલીસે તેમને 2 દિવસ માટે આ ધંધો બંધ કરવા, સ્ટેન્ડ બંધ કરવા માટે કહ્યું હતું. તેમનો આક્ષેપ આ પ્રકારનો છે. આ તમામ બાબતો છે પુરાવા તરીકે પોલીસ લે તેવું તેમની માંગણી છે. આ સમગ્ર મામલે હવે જે બંને જે પક્ષે ઉપર શું ચર્ચા થઈ રહી છે તે જોવું રહેશે, કારણ કે આ જે ઘટનાક્રમ સમગ્ર સર્જાયો છે તેનો અંત જલ્દી નહીં આવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા પણ તેમને સમજાવવાનો પ્રયાસ થશે. સવારે પણ તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. જે મહિલા છે, મહિલાનું કહેવું છે કે તેમના જે સામે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જે રેડ દરમિયાન, તે પુરાવાઓ સ્વરૂપે જે દારૂની કોટલીઓ જે મૂકવામાં આવી તે તેમના ઘરે ન હતી. જે છે જે પણ નેતાઓ આવ્યા હતા તે તેમની સાથે જ લઈને આવ્યા હતા. જે રીતે ઘરમાં ઘૂસણખોરી તેમના દ્વારા કરવામાં આવી તે ખોટું છે. મહિલાઓ જ ફક્ત ઘરમાં હતી, અન્ય કોઈ પુરુષ ઘરમાં ન હતા, તો આ પ્રકારનું જે તેમનું વર્તન છે તે પણ ખોટું છે. તો ત્રણેય બાબતો ઉપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે સેક્ટર 21માં. અને હવે આ જે ત્રણેય નેતાઓ છે મોટી સંખ્યામાં આપે જોયું હશે કે તેમના સમર્થકોની સાથે જે છે એસપી કચેરીએ પહોંચ્યા હતા. જે બાઇકની રેલી સ્વરૂપે પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને એક આક્રમક રીતે તેમની રજૂઆત છે તેમણે મીડિયા સમક્ષ મૂકી છે. હવે પોલીસ સાથે જે ચર્ચા થઈ રહી છે તેના અંતે હવે શું પ્રતિક્રિયા આવે છે તે જોવી રહેશે. બનશે જી, બિલકુલ આભાર મેહુલ આ સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે રીતે અત્યારે રેડ છે તેના મુદ્દે રાજકારણ ગરબાયું છે, દ્રશ્ય આપની સામે છે. આક્રમક અંદાજમાં સમર્થકો સાથે જે રીતે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્રણેય નેતાઓએ જે રીતે હલ્લાબોલ મચાવ્યો હતો, પોતાની ધરપકડ વહોરવા બાજી ગયા હતા, પરંતુ સમર્થકોનો જે કાફલો છે તે તમે સાથે જોઈ શકો છો. અન્ય જે ધારાસભ્યો છે, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ જોવા મળી રહ્યા છે, તેમની સાથે જે રીતે હાથમાં હાથ વરોવીને તે લોકો ઉગ્ર આંદોલનની વાત કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હાર્દિક પટેલના અંદાજ આપ જોઈ શકો છો. તમામ નેતા કે જે રીતે જનતા રેડ કરી સાથે જ આક્ષેપ કરી રહ્યા છે પોલીસ પર કે તમામની મિલીભગતથી આ રીતે આ જે કાયદો છે તેના ખુલ્લેઆમ લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે. આ તરફ અન્ય સમાચારો તરફ આગળ વધીએ. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જિલ્લાના સુબીર, સાપુતારા, આહવા અને વધઈ તાલુકામાં ભારે વરસાદ પડ્યો તો અંબિકા નદીમાં પૂરની શક્યતા જણાતા અધિકારીઓને અલર્ટ કરવામાં આવ્યા. તકેદારીના ભાગરૂપે સ્થાનિકોને પણ અલર્ટ રહેવા માટે સૂચના અપાઈ તો અંબિકા નદીના પુલ પર તકેદારીના ભાગરૂપે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મહત્વનું છે કે જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થતા જિલ્લા કલેક્ટરે પણ દેવધા, તાલિયારા અને સાલેજ ગામનું નિરીક્ષણ કર્યું છે. ડાંગમાં પણ ભારે વરસાદને લઈને તમામ અધિકારીઓ છે તેમને અલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુબીર, સાપુતારા, આહવા, વધઈ તાલુકામાં ભારે વરસાદનો અંદાજ છે. અંબિકા નદીમાં પૂરની શક્યતાને લઈને પણ અલર્ટ આપવામાં આવ્યું છે, અધિકારીઓને અલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટરે સૂચના આપી દીધી છે. જે રીતે મુશળધાર વરસાદ ફરી એકવાર ડાંગ જિલ્લામાં નોંધાયો છે તો ડાંગના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં મોટાભાગે અત્યારે જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખુદ કલેક્ટરે તમામ ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. આ તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોના જનજીવન પર પણ અસર પડી. ખાલી આજની જ જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 કલાક સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના આહવામાં 7 ઇંચ, વધઈમાં 7.36 ઇંચ, સુબીરમાં 8.16 ઇંચ, જ્યારે સાપુતારામાં 4.76 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.
तो अविरत वरसाद थी लोको पण परेशान बन्या छे। जे रीते सतत मुसळधार वरसाद डांग जिल्ला मां वरसी रह्यो छे। આજની પરિસ્થિતિની વાત કરીએ, સવારે 6 કલાકથી લઈને બપોરે 2 કલાક સુધી સતત મુશળધાર વરસાદ, એક જ દિવસમાં 6-9 ઇંચ જેટલો વરસાદ મોટાભાગના વિસ્તારમાં પડી ચૂક્યો છે। તો આ તરફ વાત કરીએ ભરૂચની, ભરૂચમાં મેઘરાજાનું ફરી એકવાર ધમાકેદાર આગમન, શાળામાં વર્ગખંડોમાં પણ પાણી ભરાઈ ગયા દ્રશ્યો આપની સામે છે। કોઠી ગામની પ્રાથમિક શાળાના શાળા સંચાલકોએ સલામતીના ભાગરૂપે જાહેર રજાની સૂચના વિદ્યાર્થીઓને આપી દીધી, તો વર્ગખંડોમાં આ રીતે પાણી પ્રવેશી ગયા હતા। ભારે વરસાદથી શાળાના જે પટાંગણ છે તેમાં મોટા ભાગે પાણી ભરાઈ ચૂક્યા હતા। એક શાળા કોઠી ગામની જે શાળા છે તેમના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ભરૂચ જિલ્લામાં આવેલી છે। વરસાદી પાણીથી શાળાના પટાંગણમાં અને વર્ગખંડોમાં આ રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ, સલામતીના ભાગરૂપે 300થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમને જાહેર રજા આપી દેવામાં આવી હતી। તો જે રીતે મેઘો અત્યારે મુશળધાર આ વિસ્તારોમાં વરસી રહ્યો છે, ભારે વરસાદ ભરૂચમાં પણ, તેને લઈને આ પ્રકારના દ્રશ્યો મોટાભાગના વિસ્તારોમાં સામે આવ્યા। દ્રશ્યો જે આપની સામે છે તે શાળાના પટાંગણના છે, જે અત્યારે નાના તળાવ જેવું ભાસી રહ્યું છે, વર્ગખંડ સુધી પાણી પહોંચી ગયા હતા। તો મોટાભાગના વિસ્તારોમાં ભરૂચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। તો ડાંગની વાત કરવામાં આવે, ભરૂચની વાત કરવામાં આવે, મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ સતત વરસી રહ્યો છે, જેમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સલામતીના ભાગરૂપે બાળકોને તાત્કાલિક ખસેડવામાં આવ્યા અને જાહેર રજા આપી દેવામાં આવી। કોઠી ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો આપની સામે છે, જોઈ શકાય છે કે વર્ગખંડની અંદર આ રીતે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સલામતીના ભાગરૂપે બાળકોને ત્યાંથી તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા અને રજા આપી દેવાઈ હતી। ભરૂચ જિલ્લાની આ ઘટના છે, કોઠી ગામ આવેલું છે ભરૂચમાં, તેના પટાંગણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો જે રીતે મોટાભાગના વિસ્તારોની વાત કરવામાં આવે, આ પહેલા પણ આગાહી કરવામાં આવી હતી, મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ જે ગુજરાત છે ત્યાં આ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક મહત્વપૂર્ણ સમાચાર, નર્મદા જિલ્લામાંથી પણ આવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 21,153 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ, હાલ ડેમની સપાટી 109.20 મીટર થઈ ગઈ છે। 24 કલાકમાં 36 સેન્ટીમીટરનો વધારો થયો છે। ડેમમાં 3,447 એમસીએમ પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો ઉમેરાયો, જેને કારણે નર્મદા ડેમમાંથી 603 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। મુખ્ય કેનાલમાંથી 1606 ક્યુસેક પાણી આઈબીપીટીમાં છોડાઈ રહ્યું છે। આમ 24 કલાકની અંદર પાણીની આવકમાં 16,500 ક્યુસેકનો વધારો થયો છે। વેલકમ બેક, સમાચારમાં આગળ વધીએ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ગાંડાતુર બન્યા છે। ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ, તો અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા, રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અવિરત વરસાદને કારણે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું, જોઈએ એક અહેવાલ। ડાંગ નદી નાળા છલકાયા, દક્ષિણ ગુજરાતમાં વરસાદથી સૌથી વધારે કોઈ જિલ્લો પ્રભાવિત હોય તો તે ડાંગ જિલ્લો છે। ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે, તો અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે। ડાંગ કોઝવે પાણીમાં ગરકાવ, ડાંગના ઝરણ ગામ પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે અનેક વાહનો પાણીમાં ફસાયા હતા, તો એક કાર અને બાઇક પાણીમાં તણાયા હતા, જો કે ચાલકોનો બચાવ થયો હતો। ડાંગ નદીઓમાં ઘોડાપૂર, અવિરત વરસાદને કારણે ડાંગની અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈમાં આવેલા ગીરાધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જેને નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, તો પ્રવાસીઓના ઘસારાને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે। તાપી
जळबंबाकारनी स्थिति। तापी जिल्लामां पण मेघराजा मन मूकीने वरसी रह्या छे, जेना कारणे जिल्लामां नदीना पाणी शहेरमां घुसी गया छे, जेना कारणे जळबंबाकारनी स्थितिनुं निर्माण थयुं छे। अनेक गाम संपर्क विहोणा बन्या छे। भरूच सोसायटीओ पाणीमां गरकाव। भरूचमां गाजवीज साथे मुसळधार वरसाद वरसी रह्यो छे, जेना कारणे नीचाणवाळा विस्तारोमां पाणी भराई गया छे। शहेरनी अनेक सोसायटीओ पाणीमां गरकाव थई गई छे। तो जाडेश्वर विस्तारनी मेघदूत सोसायटी सहितनी अनेक सोसायटीमां रहेला वाहनो पाणीमां अर्धा गरकाव थई गया छे। वलसाड मधुबन डेम ओवरफ्लो। मेघराजाए धमाकेदार बेटिंग करता वलसाड़ना मधुबन डेम में पानी की सारी आवक थी है। उपरवास में सारा वरसाद ने कारण डेम में नवा नीर की आवक थी है। डेम में हाल 2,06,000 क्यूसेक पानी की आवक थी है, जेना कारण डेमना 8 दरवाजा ने 3 मीटर खोली देवामां आव्या छे। बीजी तरफ डेम में पानी छोड़वामां आवता दमणगंगा नदी गांडीतूर बनी है। અને કપરાડાના 18 અને વાપીના 8 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવસારી ખાપરી નદી બે કાંઠે। નવસારીમાં ભારે વરસાદના કારણે ખાપરી નદી બે કાંઠે વહી રહી છે, તો જિલ્લાના અનેક નદી નાળાઓ પણ ધોધમાર વરસાદને પગલે છલકાયા છે। તાપી ડોસવાડ ડેમ ઓવરફ્લો। तापी जिल्ला में भारे वरसाद ना पगले डोसवाड़ डेम ओवरफ्लो थयो छे। डेमनी सपाटी 123.51 मीटर ने पार पहुंची हाल 3 इंच ऊपर थी पानी वही रह्यु छे। डेमनी सपाटी 123.44 मीटर छे। डेम भयजनक स्थितिए पहुंचता डोसावड़ा कुमकुवा खरसी अने खांजर गाम ने एलर्ट करी देवाया छे। तापी 2 कलाकमां 8 इंच। તાપીના સોનગઢમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાઓ તરબોળ થઈ ગઈ છે। મુશળધાર વરસાદથી મીઠોળા નદી બે કાંઠે વહેતી થઈ છે। સોનગઢના બાપા સીતારામનગર શ્રીરામનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। તાપી દમણગંગા નદી ગાંડીતૂર। તાપીનો મધુબન ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલવાને કારણે દમણગંગા નદી ગાંડીતૂર બની છે। નદીમાં અચાનક પાણી આવી જવાને કારણે એક યુવક ફસાયો હતો, જો કે તેને બચાવી લેવામાં આવ્યો હતો। તો અવિરત વરસાદને કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। એનડીઆરએફ ફાયર બ્રિગેડ ડિઝાસ્ટરની ટીમને તૈયાર રહેવા સૂચના અપાઈ છે। વલસાડ કોઝવે ધોવાયા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। ધોધમાર વરસાદને પગલે સિલધા ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। 20 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગના કોઝવે પર પાણી ફરી વળતા મુસાફરો અટવાયા છે। સિલધા પેઢાર દેવી એકલેરા ઘાનવેરી અસ્ટોલ બાબનવેલ કરજલી માલુગી ભૂરવડ જેવા અનેક ગામોના લોકો ફસાયા છે। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। तो हाल रोकाशु एक ब्रेक माटे। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે રીતે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વાપી જીઆઈડીસી ફેઝ 2માં આગ લાગવાની ઘટના સામે આવી છે। સેટકો નામની ઇંક બનાવતી કંપની છે, તેમાં આગ લાગી છે। આગને પગલે આસપાસના જે રસ્તાઓ છે તેને બંધ કરવાની ફરજ પડી। સેટકો કંપની છે, ઇંક બનાવતી આ કંપની છે। વાપીની આસપાસની આ ઘટના દ્રશ્ય આપની સામે છે, જે રીતે આગની જ્વાળાઓ જોઈ શકાય છે। આગની ભયાનકતા જ્વાળાઓ પરથી લગાવી શકાય છે। 4થી વધુ ફાયર ફાઈટર્સ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે। તો સૌપ્રથમ કામગીરી આગને કાબૂમાં લેવાની વાપી જીઆઈડીસી ફેઝ 2ના દ્રશ્ય છે। સેટકો નામની કંપની જે ઇંક બનાવતી કંપની છે, તેમાં અત્યારે ભીષણ આગના સમાચાર। તમામ રસ્તાઓ આસપાસના બંધ કરવામાં આવ્યા છે। 4 જેટલા ફાયર ફાઈટર્સ અત્યારે ઘટના સ્થળે, તો સાથે જ કામદારોને અત્યારે કામથી અળગા કરી દેવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારોમાં અત્યારે દૂરધામ મચી ચૂકી છે। માનવ ઠાકોર અમારા સંવાદદાતા અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે। માનવ, શું છે વધુ વિગતો? જીભંશી, જે પ્રકારની આગ લાગી છે વાપી જીઆઈડીસી ના સેકન્ડ ફેડ વિસ્તારમાં, જે જેટકો કંપની છે અને આ સેટકો કંપની છે, એક
ઈંચ બનાવતી કંપની છે, એમાં જે રીતે કલાકથી આગ લાગેલી છે અને ભીષણ આગ લાગવાથી બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. તમામ વાપી, દમણ, સેલવાસ અને તમામની ફાયર ફાઈટરો ઘટનાસ્થળ ઉપર છે અને જે રીતે મોટા પ્રમાણમાં કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેમાં જે ડ્રમ છે એ ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તમામ જે આજુબાજુની જે કંપની છે એના કામદારો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અને અત્યારે વરસાદી માહોલમાં અત્યારે જે રીતે આગના ગોટા 3-4 કિલોમીટર દૂર જોઈ શકાય છે. જી બનશી જી આભાર માનવ આ સમગ્ર માહિતી બદલ. તો ત્યારે 4 ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની જહેમત ઉઠાવી રહ્યા છે. તો દ્રશ્ય આપની સામે છે આગની, જે જ્વાળાઓ જોઈ શકાય છે. આગની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે. સમગ્ર જે વિસ્તાર છે ત્યાં અત્યારે દોડધામ મચી ચૂકી છે. આસપાસના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. એક ઇંક બનાવતી આ કંપનીમાં આગ.